ચોપડીમાં જોઈએ પેજ નંબર 10 ઉપર કેટલીક મોટી સંખ્યાઓ. જો ધોરણ 4 ના ગણિતના પુસ્તક લાખ વિશે સાંભળ્યું હતું જે 100,000 બરાબર છે. તમે જાણ્યું હતું કે આપણા દેશના ઈંટના લગભગ 1,00,000 ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. ચોથા ધોરણમાં આપણે 10,000 સુધીની સંખ્યા શીખા. હવે પાંચમા ધોરણમાં આપણે 10,00,000 સુધીની સંખ્યા શીખવાની છે. ચોથા ધોરણમાં આપણે પહેલા પ્રકરણમાં ઈંટો વિશે માહિતી લીધી, એમાં આપણે શીખ્યા હતા સંખ્યા જ્ઞાન વિશે જોઈએ. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? તો હા, આપણા પપ્પા પણ ઘરમાં આમ તેમ ઘણા બધા વ્યવહારો કરતા હોય ત્યારે આપણે લાખ વિશે વાત સાંભળેલી હોય છે. 1,000 ને સંખ્યામાં લખો. હવે 100,000 લખો. આ સંખ્યા 1,00,000 માં કેટલા શૂન્ય છે? તો 1,00,000 માં કેટલા શૂન્ય આવે? 5. કેટલા શૂન્ય આવે? 5. આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2,00,000 વાહનો હોય અને તેનાથી અડધા તો ટ્રક જ હોય છે. પરિવહન એટલે માલની હેરફેર કરતા હોય તેવા વાહનો 2,00,000 જેટલા છે, એમાં અડધા તો શું હોય? ટ્રક. તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે? તો કુલ વાહન 2,00,000 હોય તો એમાંથી અડધા ટ્રક જ હોય, તો ટ્રક કેટલા હોય? 1,00,000. કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય, 2,00,000નો ચોથો ભાગ એટલે 50,000 થાય, તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી હજાર થાય? તો 50,000. ચાલો પ્રયત્ન કરો, લખ્યા સિવાય જણાવો. કદાચ આપણને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાય લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધાને લગભગ કેરી ખૂબ જ ભાવે. બધા લોકોના લગભગ ઘણા લોકોના જીવન કેરી સાથે, એટલે કે કેરીની સિઝન હોય ત્યારે તે આખા વર્ષની કમાણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે તો આપણે વાવાઝોડું આવ્યું હતું એટલે ઘણા લોકોની જીવન વ્યવહારનું પણ છીનવાઈ ગયેલું છે. ઘણા લોકોના વાવાઝોડામાં આંબાઓ પડી ગયા છે. બધા મળીને લગભગ 100,00,000 લોકો હોય શકે જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુમાં વેચવા આવે છે, કેરીને લગતા નાના મોટા ઉદ્યોગમાં કાર્ય કરે છે. આ મોટી સંખ્યા 100,00,000ને આપણે 1 કરોડ તરીકે પણ ઓળખી શકીએ. તમે 1 કરોડ વિશે પણ સાંભળ્યું છે. આ 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? આ સંખ્યામાં શા, આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે? સંખ્યા 1 કરોડ લખો, શૂન્ય લખવામાં ભૂલ ન કરતા. તો 1 કરોડમાં કેટલા શૂન્ય આવે? 7. જો આવી રીતે 1 લખવાના, પછી 1, 2, 3, 4, 5, 6, 7 શૂન્ય લખવામાં ભૂલ થવી જોઈએ નહીં. 1, 10, 100, 1,000, 10,000, 1,00,000, 10,00,000 ને કરોડ. સમજાય ગયું? આને શું વંચાય? 1 કરોડ. આવી રીતે જો આપણે વાંચી શકીએ, 1, 10, 100 સાથે, 1,000, 10,000 સાથે, 1,00,000, 10,00,000 સાથે, કરોડ, 10 કરોડ સાથે, આવી રીતે આપણે વાંચી શકીએ. આમાં સંખ્યાનો કોઈ અંત હોતો નથી. અનંત અનંત સુધી સંખ્યાઓ ચાલ્યા કરે છે. ફળ બજાર જો, જ્યાં બધું ફળ મળે. તમે ક્યારે માર્કેટ યાર્ડ, ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? તો હા, આપણે ઘણી વાર આપણા મમ્મી સાથે જઈએ છીએ. જો હા, તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખાવીએ છીએ. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે. વેચવાવાળા બૂમો પાડી પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે. વેચવાવાળા બૂમો પાડે, ખૂબ જ સારી કેરી છે, 60 ની કિલો, 70 ની કિલો, આપણે ઘણીવાર એવું માર્કેટમાં સાંભળીએ છીએ. જો અહીંયા કેરી વેચે જ છે. સૌજીભાઈ અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિલોગ્રામ લઈ જાઓ. જો સૌજીભાઈ કેવી બૂમ પાડે છે કેરી લેવા, અહીં આવો, વલસાડી કેરી છે, તોતાપુરી કેરી છે, 40 રૂપિયાની જ કિલો છે. તો મહેપતભાઈ, આટલી સસ્તી ક્યારેય નહીં, આફૂસ કેરી 60 રૂપિયા કિલોગ્રામ. બધા પોતપોતાની કેરીના વખાણ કરતા હોય છે. તો મધુબેન, સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે. રાજારામ, લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે. આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિલોના બોક્સમાં શાક પડેલી થોડી કાચી કેરી ઘરે પકવવાની,
ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. જયદીપસિંહ કેવી કેરી લાવ્યા છે? નાટ કેગરા કેરી લાવ્યા છે, બોક્સમાં લાવેલા છે, ઘરે પકવવાની છે. આપેલી આપણે ઘરે દાબો નાખીએ ને કેરીનો, એ રીતની કેરી લાવેલા છે. હવે શું કીધું છે મેં પાછું? શાક પડેલી કેરી. શાક પડેલી એટલે કેવી કેરી કહેવાય? જે કેરી આંબા ઉપર પાકી ને એને શાક પડેલી કેરી કહેવાય. એવી કેરી જયદીપભાઈ ઘરે લાવેલા છે. આપણા ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતા વધુ કેરી આ બોક્સમાંથી નીકળ છે અને બોક્સનો ભાવ 1200 રૂપિયા લઈશ. તો એને શું કહે છે? જો 8 કિલોગ્રામ કેરી બોક્સમાંથી નીકળશે ઘરે પકવાય તેવી, આપણે ઘરે આપણા મમ્મી દાબો નાખે છે ને કેરીનો, ઘરે પકવાય તેવી કેરી લેવા છે અને એક બોક્સનો ભાવ કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. હવે મહાવર જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? તો કે પોતાની કેસર કેરી એને કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી છે જોવો તો. ચાલો તમે કહો તો કેટલા રૂપિયાના ભાવે વેચી છે? 1200 રૂપિયાની કેરી લીધી છે અને કેટલી લીધી છે? 8 કિલોગ્રામ કેરી લીધી છે. તો 1200 ભાગ્યા 8 કરીએ તો કેટલા રૂપિયાના ભાવે વેચી હશે? 150 રૂપિયાના ભાવે. મધુબેને 8-10 કિગ્રા કેસર કેરી વેચી તો તેને કેટલા રૂપિયા મળશે? મધુબેને 150 રૂપિયાની કેરી ખરીદી, 1 કિલોગ્રામના 150 રૂપિયા. એવી એને કેટલા કિગ્રા ખરીદી? 10 કિગ્રા. તો મધુબેનને કેટલા રૂપિયા મળ્યા હોય? 1500 રૂપિયા મળે ને, 1500 રૂપિયા. ત્યાર પછી મહેપતભાઈએ 6 કિગ્રા આફૂસ કેરી વેચી. સવજીભાઈ એ મહેપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. તો સવજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? તો જો મહેપતભાઈએ કેટલી કેરી વેચી છે? 60 રૂપિયાની કિલોગ્રામ હાફૂસ કેરી વેચી. કેટલા કિગ્રા વેચ્યા? 6 કિગ્રા. તો 60 × 6 કરો એને કેટલા રૂપિયા થયા? 360 રૂપિયા. જ્યારે સવજીભાઈએ મહેપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે તો સવજીભાઈએ, સવજીભાઈ કઈ કેરી વેચે છે? તોતાપુરી કેરી. કેટલા રૂપિયા કિલો વેચે છે? 40 રૂપિયા કિલો. તો સવજીભાઈ છે તે મહેપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. તો સવજીભાઈની કેરીની કિંમત ઓછી છે, 40 રૂપિયા છે, મહેપતભાઈની 60 રૂપિયા છે. તો સવજીભાઈએ કેટલી તોતાપુરી વેચી હશે? 360 રૂપિયા જે સવજીભાઈ પણ કમાય છે. મહેપતભાઈએ 6 કિલોગ્રામ વેચી ત્યારે 360 રૂપિયા કમાય છે. તો સવજીભાઈ 360 રૂપિયા ક્યારે કમાય? 40 રૂપિયા કેરીનો ભાવ હોય અને કેટલા કિલોગ્રામ કેરી વેચે તો 360 રૂપિયા કમાય? તો 9 કિલોગ્રામ વેચે ત્યારે 360 રૂપિયા કમાય. જુઓ 40 × 9, 9 × 36. તો સવજીભાઈ 9 કિગ્રા કેરી વેચે ત્યારે 360 રૂપિયા કમાય શકે. જુઓ રાજ પાસે 100 રૂપિયા છે, તેને 1/4 ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. તો બાકીના 3/4 ભાગના રૂપિયામાંથી કેસર કેરી તેને ખરીદી. તેને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી? તો 1 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી. 1/4 ભાગના રૂપિયા એટલે 100 નો 1/4 ભાગ કરીએ એટલે 25 રૂપિયા થાય. ત્યાર પછી તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? તો 100 ના 3 ભાગ કરો એટલે 75 રૂપિયા થાય. 75 રૂપિયાની એણે કેસર કેરી ખરીદી. તો એણે 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને 1 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી. જો ઝડપથી બોલવાનો પ્રયત્ન કરો, અહીં ટંગ ટ્વિસ્ટર આપેલ છે તેનું ઝડપથી પુનરાવર્તન કરો. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી, ખાટી કેરી મીઠી, કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી, કેરી કેરી ખાટી, કેરી મીઠી, કાચી, કેરી કાચી, કેરી પાકી. આવી રીતે ઝડપથી એને વાંચવાનું છે. કેરીને લગતું ગીત આપેલું છે. જો આ પંક્તિમાં આપણને શું કીધું છે? ઝડપથી વાંચવાનું. આવી રીતે આપણે બીજી પંક્તિ પણ જો બનાવી શકીએ. 5 પાપડ કાચા કાકા, 5 પાપડ પાકા કાકા, કાચા પાપડ ખાઓ કાકા, પાકા પાપડ ખાઓ કાકા. આવી રીતે તમે જો આવા જોડકના આપણે મસ્તી મસ્તીમાં વાંચવાના એટલે આપણને સરળતાથી વાંચતા પણ આવડી જાય. ગુજરાતી જેવો વિષય હોય એમાં આપણે ઝડપથી વાંચી શકીએ તેવી પ્રેક્ટિસ કરવાની હોય તો આવા ઘણા જોડકના દેશી હિસાબની અંદર પણ આપેલા હોય તેની અંદરથી વાંચવાનો તમે પ્રયત્ન કરી શકો. હવે જો કેરી ઉત્પાદકોની મહિલા આંબ્ર
બેંક મહિલા આંબ્રા બેંકની બેંક હમણાં શરૂ થઈ છે. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓ ભેગા થઈ આ બેંક બનાવી છે. પ્રત્યેક સભ્ય રૂપિયા 25 દર મહિને બચાવે છે અને આ બેંકમાં જમા કરાવે છે. તો આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરશે? જો 20 સભ્ય છે, કેટલા સભ્ય છે? 20, અને કેટલા રૂપિયા બચાવે છે? 25 રૂપિયા. કેટલા રૂપિયા બચાવે છે? મહિને બેંકમાં 25 રૂપિયા જમા કરે છે 20 સભ્ય. તો બેંક કેટલા રૂપિયા બચાવતી છે? 25 × 50 અને પાછળ 0, તો કેટલા રૂપિયા થાય? 500 રૂપિયા થાય. ત્યાર પછી બીજો સવાલ, 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? તો જો એક વર્ષના કેટલા મહિના હોય? એક વર્ષના કેટલા મહિના હોય? 12 મહિના હોય, હોય કે નહીં? એક મહિને કેટલા રૂપિયા ભેગા થાય? 500 રૂપિયા થાય. એક મહિને 500 રૂપિયા ભેગા, તો 12 × 500 કરી શકાય, એટલે આપણને 12 મહિનાના રૂપિયા મળી શકે. 12 × 500 કરો, 12 × 50 = 60, અને પાછળ 2 0 6000 રૂપિયા. 12 × 50 = 60 થાય, અને પાછળ 0 એટલે 60000 રૂપિયા થાય 12 મહિનાના. સમજાય છે? એવા 10 મહિનાના કીધા છે, એવા 10 વર્ષના, સોરી, આપણને કેટલા વર્ષના કીધા છે? 10 વર્ષના. તો 60000 × આપણે 6000 × 1 કરીએ એટલે 10 વર્ષના કેટલા રૂપિયા થાય? 10 વર્ષના 60000 રૂપિયા ભેગા થાય. પડે છે ખબર? એક વર્ષના 12 × 500 કરીએ. જો ફરીવાર સમજાવું, 12 × 500 કરીએ, 12 × 50 = 60, 6000 રૂપિયા થયા. એવા કેટલા વર્ષ કીધા? 10 વર્ષ. 6 × 1 = 6, એટલે 10 વર્ષના બેંક કેટલા રૂપિયા ભેગા કરે? 60000 રૂપિયા ભેગા કરે કે નહીં? હવે જો મહાવરો, આ મહાવરો આપણે કંઈ જોવાની જરૂર નથી, એ બધું સ્વામાં જોઈશું. જો અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી, પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીના વેપાર કરે છે. અત્યારે વસ્તુઓ બદલાઈ રહી છે, તેમની બેંક પણ તેમને મદદ કરે છે. આ મહિલાઓ સ્વાવલંબી એટલે કે પોતાના જ ઉપર બીજા પર આધાર રાખતા નથી. સ્વાવલંબી એટલે પોતે જાતે કમાય, તેને સ્વાવલંબી કહેવાય. બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમો પણ પૂરી પાડવામાં આવે છે. હવે જો કેરીનો રસ, મેંગો પલ્પ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? જો હવે કેરીનો રસ તૈયાર કરવાનો ઉદ્યોગ કરે છે, તો જુઓ મહિલા આમ્રા બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ, મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. મેંગો પલ્પ એટલે આપણે ઘરે મમ્મી કેરીનો રસ કાઢે તેનો મેંગો પલ્પ કહેવાય. એનો ગૃહ ઉદ્યોગ એટલે ઘરે ધંધો ચાલુ કરે છે. ગૃહ ઉદ્યોગને ઘરે ધંધો ચાલુ કરે તે માટે તેઓએ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી. પંચાયત પાસેથી તેને ગામના જે સરપંચો એની આગળથી મેંગો પલ્પ તૈયાર કરવા માટે જગ્યા લીધી. ગત વર્ષ દરમિયાન તેઓએ 74000 રૂપિયા બચાવેલા હતા. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલાક રૂપિયાના રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરી. ગયા વર્ષે તેને 74000 બચાવ્યા હતા. નવો ઉદ્યોગ ચાલુ કરવા કેટલા રૂપિયાની જરૂર પડશે તેવી તે ગણતરી કરે છે. આ કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુની યાદી મધુબેને બનાવી. આ મેંગો પલ્પ તૈયાર કરતો હોય તો એમાં અલગ અલગ મશીનરી જોઈએ, કામ માટે માણસો જોઈએ, બધી યાદી બનાવવી પડે ત્યારે કોઈ પણ ધંધો આપણે ચાલુ કરી શકીએ. એમને ગમે તેમ આડેધડ ધંધો ચાલુ કરી શકાય નહીં. આ વસ્તુઓ શરૂઆતમાં ખરીદવી પડશે. કોષ્ટકમાં આ વસ્તુઓની કિંમત અને સંખ્યા આપેલી છે. તો ધંધો ચાલુ કરવા કુલ એને કેટલો ખર્ચ થાય તે જોવાનું છે. જો મિક્સર જોઈએ, કેરીનો રસ કાઢવા, ટુકડા કરવા, જો 300 રૂપિયાનું એક મિક્સર ખરીદે એટલે એના 300 રૂપિયા જ થાય એને. ત્યાર પછી કેરી રસ સાચવવા અને વેચાણ ફેરણી માટે થર્મોકોલ ફ્રીઝ બોક્સ જોઈએ એને, તો એક બોક્સનો ભાવ 2000 રૂપિયા. એવા એણે 20 બોક્સ ખરીદ્યા. કેટલા બોક્સ ખરીદ્યા છે? 20 બોક્સ. તો 40000 રૂપિયા એના જોઈએ એને. પછી મોટા તપેલા, એક તપેલાનો ભાવ 1000, એવા 4 તપેલા ખરીદ્યા. તો 4000 રૂપિયા થાય.
ट्रे अने छरी एक एक नो भाव 300 रुपया एवी 20 खरीदी तो 3 दू 6 6000 रुपया ना थाय डोल एक डोल 75 रुपया नी एवी 20 डोल खरीदी એટલે એના 1500 રૂપિયા થયા હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો ઉદ્યોગ શરૂ કરવા એને કુલ 51800 રૂપિયાની જરૂર પડે કેટલા રૂપિયાની જરૂર પડે 51800 રૂપિયાની જરૂર પડે જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના એક તૃતીયાંશ જેટલું થાય છે કેરીનું વજન હોય એનું એક તૃતીયાંશ ભાગનો જ કેરીમાંથી રસ નીકળે છે જો તેમણે એક મહિનામાં 6000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવાનું આયોજન કર્યું છે એક મહિનામાં કેટલી કેરીનો રસ કાઢવાનો 6000 કિલો તો એક મહિનામાં કેટલો મેંગો પલ્પ તૈયાર થશે એને શું કીધું એક કિલોગ્રામ કેરી હોય ત્યારે એક તૃતીયાંશ ભાગનું વજન નીકળે તો 6000ના તૃતીયાંશ ભાગ કરીએ આપણે તો કેટલા રૂપિયા થાય 2000 રૂપિયા થાય સોરી 2000 કિગ્રા થાય 6000 કિગ્રાનો ત્રીજો ભાગ 2000 કિગ્રા થાય તો એક મહિનામાં એ કેટલો રસ તૈયાર કરી શકીએ 2000 કિગ્રા રસ તૈયાર કરી શકીએ જો મધુબેન પહેલા 6 કિગ્રા કેરી માટે ગણતરી કરીએ કેરીની ખરીદી માટે 15 રૂપિયા પ્રતિ કિગ્રા કેટલો ભાવ છે 15 રૂપિયા 1 કિલોગ્રામ કેરી તૈયાર મેંગો પલ્પની ખરીદી માટે 70 રૂપિયાનો કિલો 1 કિલોગ્રામ કેરીના રસનો ભાવ શું છે 70 રૂપિયા આપણે 6 કિગ્રા કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યા કિગ્રા રૂપિયા મળે તો જો 1 કિગ્રાનો ભાવ કેટલા રૂપિયા છે 70 રૂપિયા તો 6 નો કેટલો થાય 6 ગુણ્યા 70 કરવા પડે 6 ગુણ્યા 70 તો 6 7 કેટલા થાય 42 તો કેટલા કિગ્રા થાય 420 કિગ્રા ત્યાર પછી 6 કિગ્રા કેરી માટે ચૂકવવી પડતી રકમ તો 6 કિગ્રા 1 કિગ્રા કેરી માટે 15 રૂપિયા ચૂકવવા પડે તો 6 કિગ્રા તો 6 ગુણ્યા 15 કરીએ તો 6 કિગ્રા માટે 90 રૂપિયા ચૂકવવા પડે છે ખબર અહીંયા 15 લખવાના છે જવાબ તો આપણને આપેલો જ છે એટલે 2 કિગ્રા તૈયાર કેરીનો રસ વેચતા મળતી રકમ 2 કિગ્રા કેરીનો રસ વેચે 1 કિગ્રા વેચે તો 70 રૂપિયા મળે તો 2 કિગ્રાનો 7 × 14 140 રૂપિયા મળે આપણને મળે કે નહીં અહીંયા 2 આપેલા છે 1 કિગ્રાનો ભાવ લખી બંનેનો ગુણાકાર કરીએ 70 × 140 થાય જોઈએ તેથી જો 6 કિગ્રા કેરીમાંથી કેરીનો રસ તૈયાર થાય તો આપણને મળતી રકમ 6 કિગ્રા કેરીમાંથી કેરીનો રસ તૈયાર કરીએ તો આપણને કેટલી રકમ મળે 6 કિગ્રા કેરી જો 1 કિગ્રામાંથી રસ તૈયાર કરીએ તો 70 રૂપિયા મળે છે સમજાય છે 1 કિગ્રામાંથી કેટલા રૂપિયા મળે છે 70 રૂપિયા તો 6 કિગ્રામાંથી કેટલા મળે આપણને ચાલો કયો જોઈએ તમે 6 કિગ્રા કેરી હોય 6 કિગ્રા કેરી 6 કિગ્રા કેરીમાંથી આપણને કેટલા રૂપિયા મળે ચાલો તમે મને કયો જોઈએ મેં તમને પૂછ્યું ને કે શું મળશે આપણને કેટલી રકમ મળશે 1 કિલોગ્રામમાં આપણને કેટલો નફો થશે તો જુઓ તમે કયો જોઈએ આપણને જો 6 કિગ્રામાંથી રસ તૈયાર કરવાનો છે બરાબર તો આપણને શું કીધું 1 કિગ્રામાંથી રસ તૈયાર કરીએ ને ત્યારે આપણને ત્રીજા ભાગનો રસ મળે છે બરાબર તો 6 કિગ્રામાંથી રસ તૈયાર કરીએ 6 નો ત્રીજો ભાગ કરીએ તો 6 ભાગ્યા 3 કરીએ 3 દૂ 6 3 3 ઉડી ગયા 2 વધ્યા 1 કિલોગ્રામનો ભાવ 70 રૂપિયા 2 નો 140 રૂપિયા થાય તો 140 માંથી 90 બાદ કરીએ તો આપણને કેટલા રૂપિયા મળે 50 રૂપિયા મળે હવે જોઈએ આપણને આ 50 રૂપિયા મળ્યા એ 1 કિલોગ્રામ કેરીના રસનો ભાવ છે તે આપણે યાદ રાખીએ આપણે આગળ એની પણ જરૂર પડશે જોઈએ પરંતુ જો આપણે 6000 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરીએ તો આપણને એક મહિનામાં કેટલી રકમ મળે તો 1 કિલોગ્રામના 50 રૂપિયા મળે
એને ગુણ્યા 1000 એક મહિનામાં આપણને કેટલો નફો થાય 50000 રૂપિયા નફો થાય આ આમ બેઝિક માહિતી છે પરીક્ષામાં તમારે આવું કઈ આવશે નહીં પરીક્ષામાં આપણે સ્વા પોતે જોવાની રહેશે જો બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ ખુશ છે દરેક જણ સારો નફો કરી શકશે તથા મહિલા તેમણે કરેલ કામ માટે મહેનતાણું પણ મેળવશે મહેનતાણું એટલે કે તેમની આવક પણ એ મેળવી શકશે અનિતા મેં પણ બીજી ગણતરી કરી શોધ્યું કે દર મહિને 1500 કિગ્રા બરફની જરૂર પડશે તેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો છે તો આમ બરફ આપણે કેટલો જોઈએ 1500 કિગ્રા બરફ જોઈએ 1 કિલોગ્રામનો ભાવ 2 રૂપિયા છે તો 1500 કિલોગ્રામનો ભાવ કેટલા રૂપિયા થાય 3000 રૂપિયા થાય કે નહીં પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું બરાબર 3000 રૂપિયા પેકિંગ ખર્ચ રિક્ષા ભાડું બધું બરફનું આવી જાય એક મહિનાનો કેટલો બરફ જોઈએ 3000 રૂપિયાનો બરફ જોઈએ હવે જોઈએ તેથી કેરી ખરીદવાનો અને તૈયાર રસ વેચવાનો કુલ માસિક ખર્ચ કેટલા રૂપિયા થાય તે શોધવાનું કીધું છે કેરી ખરીદીએ અને રસ તૈયાર કરીએ તો મહિનાનો કેટલો રૂપિયા આપણને ખર્ચ થાય મધુબેન અરે કેટલું સરસ આપની આ ગણતરીથી ખબર પડે કે દર મહિને આપણી બેંક 44000 રૂપિયા કમાશે દર મહિને જો એને આપેલું જ છે દર મહિને બેંક કેટલા રૂપિયા કમાશે 44000 રૂપિયા કમાશે ચાલો શું કીધું દર મહિને આપણી બેંક 44000 કમાશે પડી ખબર અહીંયા ચોપડીમાં પાઠ પૂરો થાય છે હવે આપણે ખાલી સ્વા પોથીમાં સમજવાનું છે ચોપડીમાં દરેક ચેપ્ટર વિશે આપણે બેઝિક માહિતી જ મેળવવાની રહેશે બાકી ચોપડીમાંથી આપણને બીજું કંઈ જ્ઞાન મળવાનું નથી બાકી બધું આપણે સ્વામાંથી જ વધારે પડતું બધું શીખવાનું રહેશે તો હવે આપણે ચાલો આગળ જોઈએ સ્વા પોથીમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 6 મણકા ઘોડી સુધી આપણે આગળના પીરિયડમાં જોયેલું હતું હવે પ્રશ્ન નંબર 7 થી આપણે જોવાનું છે જો પ્રશ્ન નંબર 7 સંખ્યા શબ્દમાં આપેલી છે આપણે અંકમાં લખવાની છે 7,50,000 શું લખવાનું છે 7,50,000 લાખમાં હંમેશા સંખ્યા લખવાની હોય એટલે કુલ કેટલા આંકડા હોય છે લાખમાં સંખ્યા લખવાની હોય એટલે કુલ 6 આંકડા હોય હંમેશા કેટલા આંકડા હોય 6 આંકડા હવે જો કેમ તમને લખતા 7 લાખ કીધું છે 7 લાખ સમજાય છે 50 કીધું છે 5 50 કેટલા આંકડા છે આપણી આગળ 3 આંકડા થયા 3 આંકડા ઘટ્યા એટલે વચ્ચે 3 શૂન્ય પડે છે ખબર આને શું બનતા 7,50,000
આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.